કરજણથી આમોદ બ્રિજ બંધ થતા કંડારી ક્રોસિંગ અપાતા સામાજિક કાર્યકરોમાં રોષ ભભૂક્યો. સામાજિક કાર્યકરોએ ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપો. આ બાબતે અમારા રફતાર ન્યૂઝ બુલેટિનના પ્રતિનિધિએ લીધી મુલાકાત. અમારા પ્રતિનિધિ મુકેશ અઠોરા સાથે સામાજિક કાર્યકરોની સીધી વાત. તો આવો જોઈએ અમારા પ્રતિનિધિ મુકેશ અઠોરાનો એક રિપોર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, રફતાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમને કરજણના એવા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે અહીંયા આગળ એ જોતાં તમને એવું લાગે કે ખરેખર તંત્ર અનો ભ્રષ્ટાચાર હોય એવું તમને લાગે. તો હું તમને એ વાત કરીશ કે આજે અહીંયા આગળ અમે કરજણની જે નિયાગામ ચોકડી જે છે ત્યાં આગળ અમે ઊભા છે. અમારી ટીમ રફતાર ન્યૂઝની ટીમ ત્યાં આગળ ઊભી છે. હવે તમને કેમેરામેનને કહીશ કે અહીંયા આગળ એક ચોકડી પર કેમેરામેનને કહીશ કે તમને બતાવવાનો પ્રયત્ન કરશે કે આ બાજુથી એક નિયાગામ આમોદ તરફ જવાનો રસ્તો છે. પછી આ બાજુ બીજી તરફ જુઓ તો જલારામ કરજણનગરની અંદર જલારામ ચોકડી આવેલી છે. એ પાંદરાવાળો રોડ છે, બરાબર છે. પછી આ તરફ તમને કેમેરામેનને કહીશ કે આ તરફ બતાવે તો અહીંયાથી જે આમોદ તરફથી લોકો અહીં બ્રિજ ચડી અને નેશનલ હાઈવે નંબર 48 પર જઈ શકાય છે. તો અહીંયા આગળ બ્રિજ એવો છે કે બ્રિજ જે આમોદ દ્વારાને સુરત કાં તો વડોદરા જવું હોય, અમદાવાદ જવું હોય તો આ બ્રિજ ચડીને નેશનલ હાઈવે નંબર 48 પર જાય. પણ ઘણા સમયથી જે આ બ્રિજ જે છે કરજણથી આમોદનું, એ બ્રિજની હાલત જર્જરિત હાલત હોવાના કારણે અહીંયા આગળ તંત્રએ એને બહારદારી વાહનોને જતા બંધ અટકાવ્યા છે. એ અટકાવ્યા એટલે એ બ્રિજ પર મોટી મોટી એંગલો બનાવીને બહારદારી વાહન ના જઈ શકે એ રીતે આયોજન કર્યું. અને એ લોકોને અહીંયા આગળ જે તમને બતાવ્યો, હમણાં કેમેરામેને બતાવ્યો રસ્તો, કે પાદરાવાળો રસ્તો છે તે કરજણ જલારામ ચોકડીથી થોડેક આગળ જઈ અને સેવા સદન થઈ અને નેશનલ હાઈવે નંબર 48 પર પહોંચી શકાય. કેમ કે અહીંયા આગળ જર્જરિત હાલત છે એના કારણે એટલે આ બાજુ વાહનો બંધ કરી ને પેલી તરફ વાહનો ચાલુ કર્યા. તો સેવા સદન ચોકડી એ ચાલુ કરતાં સેવા સદન ચોકડી પાસે પણ અકસ્માતો, કેમ કે જે રોડ ક્રોસ કરીને જવાનું એના કારણે અકસ્માતોનો ભય વધારે થયો, બરાબર. એટલે એ પણ હું તમને કેમેરામાં એ પણ તમને દ્રશ્ય હમણાં બતાવીશું. પણ હમણાં તમને અહીંયાના દ્રશ્યો બતાવીએ છીએ. જે હમણાં હાલ વાત કરી હતી આ બ્રિજની, અમે આપણે વાત કરી રહ્યા છે કે આ બ્રિજ જે કેમેરામેનને કહીશ કે બતાવશે કે આ જે બ્રિજ છે એને વર્ષોથી બનાવેલો છે ને એની કોઈક મરામત કે કશું કરવામાં આવેલું નથી. એના કારણે આગળ એની હાલત જર્જરિત થઈ ગયેલી છે ને જર્જરિત હાલતના કારણે બહારદારી વાહનો જે છે એને બંધ કરવામાં એ માટે આ લોકોએ એંગલ જે તંત્ર દ્વારા એંગલો મારવામાં આવેલી છે. પણ એંગલો મારવા છતાં બહારદારી વાહનો અને પોલીસ પ્રોટેક્શન અહીંયા આગળ મૂકવા છતાં પણ બહારદારી વાહનો આવીને ઘણી વખત આ એંગલો તોડી નાખે છે. આ એંગલો તોડી નાખે એટલે આ લોકો સીધા પોલીસ સ્ટેશન લઈ જાય છે. પોલીસ સ્ટેશન પાસે લઈ જઈને આ જે વાહન ચાલક હોય એની પાસેથી ખર્ચા પીટે એનું ઉઘરાણું કરતા હોય છે, બરાબર છે. પછી હજુ તમને હું આગળના દ્રશ્ય બતાવીશ. આજે જે બીજા પણ એક સમાજસેવક પણ છે અને સાથે જે પત્રકાર પણ રહી ચૂકેલા છે, એટલે એમ કહી શકાય કે જાગૃત નાગરિક કહેવાય, એમને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. રફતાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જિજ્ઞેશ મહારાજ, આ જે કરજણથી આમોદ જવાનો બ્રિજ છે એ કેટલા સમયથી જર્જરિત છે અને આ લોકો એનું સમારકામ નથી કરતા, એ બાબતે તમારું શું કહેવું છે? ઘણા ટાઈમથી આ બ્રિજ તો આવી જ કન્ડિશનમાં છે અને અમુક વાર કામ ચાલુ બી થાય છે પણ પાછું આવું જોઈએ તો મહિના પછી પાછું આવી હાલત હોય છે. પછી આ એંગલો વારે ઘડીએ મારે છે, આ સંસ્થા આપેલા આ લોકો જે મારતા હોય છે પણ વારે ઘડીએ તૂટી જાય છે. હવે હમણાં એક એંગલ છે મારે, બીજી એંગલ આગળ તૂટી ગયેલી છે. પેલી મોટી ગાડીઓ અહીં આવે છે ને એથી પાછી આ એંગલને લીધે રિવર્સ જાય છે, તો અહીં બી એંગલ માર દે તો એ ગાડીને અહીં સુધી આવવું ના પડે અને પેલો રસ્તો બી આગળ અમને બંધ કરી દીધો છે ને હાઈવેવાળાએ, એટલે ગાડીઓવાળાને બહુ તકલીફ પડે છે. એટલે વહેલી તકે આ બ્રિજ સારી રીતે કમ્પ્લીટ થઈ જાય અને ચાલુ થાય તો પબ્લિકને સારું રહે. તંત્રનું માનવું એવું છે કે અહીં આગળ જે આ જર્જર બ્રિજ છે એના કારણે બહારદારી વાહનો બંધ કરવામાં આવેલા છે અને એમને
જે આમોદથી એ લઈને એમને કદાચ સુરત તરફ જવું હોય તો જે સેવા સદન ચોકડીવાળો બ્રિજ ચાલુ હતો, હવે એ પણ હમણાં બંધ કર્યો કારણ કે ત્યાં આગળ અકસ્માતનો ભય વધી ગયો હતો, બરાબર છે? તો એના કારણે એ જે ડિવાઈન્ડર હતું તે પણ બંધ કરી દો. તો શું આ કંડારીમાંથી જે ટર્ન મારી જાય તો કંડારી ટ્રાફિક જામની સમસ્યાને અકસ્માતનો બનાવ નહીં બની શકે એ બાબતે તમે શું કહેશો? જો ખરેખર એ વસ્તુ છે કે જે આમોદથી વાહન આવે છે અને હાઈવે પર જવું હોય તો અહીંથી છેક આગળ પેલો જે બ્રિજ બંધ કર્યો કંડારી જાય છે, તો કંડારી બી એવો એ જ કન્ડિશન રહેવાની છે. અને આ જે ફાટ્યું બંધ કર્યું છે એ લોકોએ, તો અહીં કમસે કમ કોઈ ટ્રાફિકના જવાનો મૂકીને એ ખુલ્લું જ રાખવું જોઈએ, કેમ કે આ વાહનોવાળાને બહુ તકલીફ પડશે છે, બહુ મોટી વસ્તુ. જે સીએનજી ગેસ ભરીને આવું હોય તો બી ચાલો અહીંયા આગળ આવવું પડે છે, નો ડાઉટ. તો જે અહીંથી જાય છે આમોદથી એ લોકો અત્યારે એમને ખબર જ નહીં પડતી જવું કઈ બાજુ, એટલે કે કંડારી સુધી એમને વળાંક ભરવા જવું પડે છે, એટલે એ તો બહુ અઘરી વસ્તુ છે, એનું નિદાન આવવું જોઈએ. દર્શક મિત્રો, અહીંના જે જાગૃત નાગરિક જિજ્ઞેશભાઈ પણ જણાવ્યું કે એમને કોઈને સીએનજી પેટ્રોલ પંપ પાસે જવું હોય તો પણ એમને ઘણી મુશ્કેલીઓ પડે છે, અને દરેક વાહન ચાલકોને બહારધારી વાહન હોય કે ગમે તે વાહન હોય એમને બધાને તકલીફની સમસ્યા તો સર્જાય જ છે. તો આ બાબતે ખરેખર જો તંત્રને જાગૃત થવાની જરૂર છે અને આ બાબતે ધ્યાન લેવાની જરૂર છે કે શું આની ગ્રાન્ટ પાસ નથી થતી, ગ્રાન્ટ પાસ થઈ છે તો એને વાપરવાની છે કે નથી વાપરવાની, આ બધી એક સવાલો ચર્ચા લોકચર્ચા ઊભી થઈ રહી છે, બરાબર? તો એ બાબતે આપણે તંત્રને કહીશું કે મહેરબાની કરી અને જે આજે આપણે અહીં આગળ કરજણના સામાજિક કાર્યકરી એવા છે એમને પણ આપણે એમને પૂછીશું, આ બ્રિજ વિશે આપણે પૂછીશું અને એમને પૂછવાનો પ્રયત્ન કરીએ. નમસ્કાર દર્શક, નમસ્કાર દિનેશભાઈ, આપણા રફ્તાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ જે કરજણથી આમોદ જતો બ્રિજ છે એને કેટલા વર્ષ થયા અને કાના કારણે બંધ કરવામાં આવેલો છે? આ બ્રિજને લગભગ 15-20 વર્ષ થવાયા, એથી વધારે થવાય, પણ 10 વર્ષથી એનું રિનોવેશન બાકી છે. રિનોવેશનને લીધે એમને એંગલો મારીને મોટા વાહન બહારદાર વાહનો બંધ કરેલા છે. અત્યારે કોઈ રિનોવેશન તો કર્યું જ નહીં. અને એક બાજુ સેવા સદન ચોકડીવાળી જે બાયપાસ આપેલો છે તે બંધ કર્યું, એટલે હવે પબ્લિક એવી અટવાય છે કે ક્યારે જવું, કંડારી જાય છે તો કંડારીથી રિટર્ન આવવું પડે, રોંગ સાઈડ આવે તો એક્સિડન્ટનો ભય વધે, અહીં આગળ તો કોઈ એવો છે જ નહીં કે ત્યાં જાય. તો અપેરાથી ફેરાવો 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 છે, પબ્લિક એની મેં હેરાન કરતી બહુ છે. તંત્ર જાગે અને વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરે અને એનો નિકાલ લાવે એવી આપણી આશા. હા દિનેશભાઈ, હું એવું પૂછવા માગીશ કે આ લોકોએ જ્યારે આ એંગલો એટલો બધો ખર્ચો વારંવાર એંગલો બનાવી અને બહારદાર વાહનો તો પણ આવે છે અને એંગલોને તોડી નાખે છે, જેટલો ખર્ચો એંગલો પાછળ કર્યો છે એટલો જો કદાચ બ્રિજ બનાવવા કર્યો તો બ્રિજ બની જતી, એ બાબતે તમે શું કહેવા માગો છો, આ લોકોને શું કહેવું છે? ના, ચોક્કસ વાત સાચી છે કે એંગલો પાછળ જે ખર્ચો કર્યો છે એના કરતો રિનોવેશનનો ખર્ચો કર્યો હોત તો અત્યારે રિનોવેશન થઈ ગયું હોત અને કમ્પ્લીટ આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત. પણ આ જાણી જોઈને પબ્લિકને હેરાન કરવાના ધંધા કર્યા છે આ લોકોએ, તંત્ર જાગે 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 હવે. અને તમારું શું માનવું છે કે આ જે બ્રિજ તૂટે છે એની એંગલો તૂટે છે, એંગલો તૂટીને આ લોકો પોલીસ મથકે લઈ જઈ અને એમનો દંડ વસૂલ કરતા હોય, આ બાબતે તમને શું લાગે છે કે આ શું આ આ એક જાતનો રોકડી કરવાનો ધંધો હોય એવું નહીં લાગતું? ચોક્કસ એવું જ લાગે છે, કારણ કે બ્રિજ બંધ કરે છે તો એ લોકોએ ત્યાં ખરેખર જવાનો ઊભા રાખવા જોઈએ અને બાયપાસ બોર્ડ મારી દેવું જોઈએ કે રિનોવેશન ચાલુ છે, આ હાલમાં રોડ બંધ છે, એવું બોર્ડ મારે તો કોઈ આગળ નહીં જઈ શકે. એંગલો મારે છે અને બાકીનું થોડી દે બહારદાર વાહનો એંગલો જોતા નહીં અને નીકળી આવે છે, એંગલો તૂટી જાય એનો ખર્ચો એમની પાસે લેવામાં આવે છે, એ પોતું જ છે. અને આ આજે આટલા વખતથી લગભગ કેટલા વર્ષ થયા છે આ જે ઝરઝરી ચાલક છે બ્રિજની એના કેટલા વર્ષ થયા છે, એટલે આ બાબતે શું કોઈ કે ધારાસભ્ય કે કોઈને રજૂઆત નથી? ધારાસભ્ય ઘડી ઘડી વાર અહીં રહીને નીકળે છે ને, ધારાસભ્ય પોતે જોવે ને તો એ પોતા જ આવવો જોઈએ. બે વિધાનસભા નીકળી ગઈ એટલે 10 વર્ષ થઈ ગયા આ બ્રિજ ઝરઝરી છે, ધારાસભ્ય જે તૂટેના એમને પોતાને આઈડિયા આવવો જોઈએ કે આ ઝરઝરી પાસે તો એને વહેલી તકે સમારકામ કરાવવાનું હોય, એની જગ્યાએ ધારાસભ્ય કોઈ રસ લીધેલો નથી એવું ચોક્કસપણે દેખાઈ આવે છે. દર્શક મિત્રો, તમે જોયું કે આગળ જે જાગૃત નાગરિક સમાજ સેવક જે છે દિનેશભાઈ પટેલ સાથે આપણે વાતચીત કરી, એ દિનેશ પટેલે પણ જણાવ્યું
ક્યાંય આગળથી અવારનવાર ધારાસભ્યથી માંડીને બધા રાજકીય નેતા અહીં આગળથી પસાર થાય છે, પરંતુ એ લોકોની તંત્રની પણ આંખ ઉઘડતી નથી અને એ પણ જોઈ શકે જુએ છે તે છતાં પણ કંઈ કશું કામ કરતા નથી. તો આ બાબતે આપણે શું માનવું કે આ શું એમનો ભ્રષ્ટાચાર છે કે પછી આ રિનોવેશન ના કરવામાં ઇન્ટરેસ્ટ છે શું છે, એ તો એક તપાસનો વિષય છે. દર્શક મિત્રો, આપણે કંડારી ગામ પાસે આવી ગયા છે, જે આપણે ત્યાં આગળ વાત કરી હતી પેણા કરજણ ચોકડી પર આપણે વાત કરી હતી કે આ લોકો જે ટર્નિંગ જે આપેલો છે અહીંયા આગળ જે ભરૂચ વાળા જો કદાચ આમોદ વાળા જો કદાચ એમને સુરત જવું હોય તો જે સેવા સદન ચોકડીથી પોઈન્ટ બંધ કરવામાં આવેલો છે તે પોઈન્ટ અહીંયા આગળ કંડારી ગામ પાસે ચાલુ કરવામાં આવેલો છે. તો હું કેમેરામેનને કહીશ કે તમને બતાવવાના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશે. અહીંયા આગળ જો આ પોઈન્ટ અહીંયા આગળ ચાલુ કરે જો કદાચ મોટા વાહનો અહીંયા આગળથી પસાર થાય તો જો સેવા સદન ચોકડી પાસે અકસ્માત તો ગઈ હોય તો અહીં તો હાઈવે 48 પર એની બાજુમાં જ આવેલું કંડારી ગામ છે તો અહીં પણ કેમ અકસ્માત તો ભય નથી. અહીંયા આગળ અકસ્માત તો ભય નથી, અહીં ઉલટો વધારે અકસ્માત તો ભય છે. એનું કારણ છે કે અહીંયા આગળ જે ગામના નાના બાળકો હોય તે પણ સ્કૂલે જતા હોય છે, તેમને પણ રોડ પર આવવાનું મુશ્કેલ પડી ગયું. તદુપરાંત અહીંના જે ખેત મજૂરો છે એ પણ અહીંયા આગળ જે રોડ ક્રોસ કરીને જતા હોય એમની માટે પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આ બધું જ એક જોવા જાય તો મુશ્કેલીનો વિષય છે. તંત્ર ક્યાંય ને ક્યાંક એમનો ભ્રષ્ટાચાર હોય કે તંત્રની ઊંઘ હોય એવું જણાઈ રહ્યું છે. અહીંયા આગળ આપણે એક અહીંયા આગળ જે આપણે એક કંડારીના જે એક માજી સરપંચ અને સામાજિક કાર્યકર કે એમની સાથે પણ આપણે વાતચીત કરીશું. રક્તર ન્યૂઝ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે જે પેલો બ્રિજ કરજણથી આમોદવાળો બ્રિજ છે એને સર્જરી હાલત હોવાના કારણે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. એ બહારધારી વાહનો સેવા સાધન ચોકડી પાસેથી જતા હતા પણ એ પણ હમણાં બંધ કરવામાં આવેલા છે અને હવે કંડારી પાસેથી આ પોઈન્ટ આપવામાં આવેલો છે. એ બાબતે તમારે શું કહેવું છે? અહીંયા એવું વાત છે કે પહેલેથી તો રોંગ સાઈડ પર જે સીએનજીના વાસણ સાધનો જાય છે ને એ રમફાસ જાય, તમે જોઈ શકશો અમને લાઈવમાં. તો એક્સિડન્ટ એટલા ઘણા વધી ગયેલા હતા ને ઉપરથી આવો ગાડ્યો થઈ ગયો ચાલુ. ને અમારા અહીંયા સ્કૂલ 1-12 ધોરણ છે તો ધનોરા માંગલેજ બામણગામ 4ના વિદ્યાર્થીઓ આવે છે. એ રોડ ક્રોસિંગમાં એટલા લોકો છોકરાઓ વંટાઈ જાય છે કે પેલી સાઈડથી ગાડીઓ આવતી હોય બહાર ને આ સાઈડથી 120 એટલી સ્પીડમાં ચાલે ને અમારે જે નવીનગરી ગોચા છે એ સાઈડથી અમારે તો એક જ રસ્તો છે રોંગ સાઈડ પર આવવાનો. એટલે એક્સિડન્ટનો ભય ઘણો વધી ગયો છે. કાલે કોઈ મોટી જાણહાની થવાની સંભાવના અહીંયા છે. તો મારે નેશનલ હાઈવેને વોટેરીને એવું કહેવા માગું છું કે કરજણથી કંડારી વચ્ચે કોઈ નવો પ્લાન આવે હમણાં માટે તો સારું કહેવાય. તો શું નિકુલભાઈ તમે આ બાબતે કોઈને રજૂઆત જે MLA છે કાં તો નેશનલ હાઈવે નંબર 48 ઓથોરિટીને કોઈ તમે જાણ કરી કે આજ દિન સુધી તો હજુ હમણાં જ થયું, જસ્ટ 4-5 દિવસ થયા છે એટલે કોઈને અમે આજ દિન સુધી જાણ નથી થઈ, પણ સોશિયલ મીડિયા દ્વારા કરેલું છે. બરાબર, તો એવું નથી લાગતું કે એમને જાણ કરવા જેવી છે ને આ બાબતે પગલાં લેવા? રજૂઆતો અમે પંચાયતમાં કરીશું, પંચાયત દ્વારા આગળ જે લેખિત રજૂઆત થશે ધારો કે ટોલ નાકાવાળાને કરીશું, ધારાસભ્યને સંસદ સભ્યને વિકાસ કમિટી જેને લાગતું વાળતું હશે કલેક્ટરને એ અમે રજૂઆત કરીશું આગળની. પણ નિકુલભાઈ હું એવું કહેવા માગું છું કે આજે છેલ્લા 10 વર્ષથી જે 10-12 વર્ષથી આ જગ્યાની હાલત થઈ છે તો શું અત્યાર સુધી એની ગ્રાન્ટ પાસ થઈ ગઈ હોય? તમે જોઈ રહ્યા છો વારંવાર બ્રિજ પર ઓવરલોડ સાધનો માટે વારંવાર બેરીગેટ લગાવ્યા છે, કેટલા વાર તૂટ્યા છે, સરકારનો કેટલો ખર્ચો ખોટો કર્યો છે આ લોકોએ તમે વારંવાર જોયું હશે. આજે તો એટલામાં બ્રિજ થઈ ગયો હતો એટલા રૂપિયામાં. તમે RTS દ્વારા માંગણી કરો ને તો આજે નગરપાલિકા દ્વારા બે ખોટું થઈ રહ્યું છે અહીંયા, એનો ભોગવવાનો વારો આજે અમે કંડારીને આવશે. દર્શક મિત્રો, જો જાગૃત નાગરિકે પણ એવા આક્રોશથી કીધું છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની લાલિયાવાળી દેખાઈ રહી છે અને આ તંત્રના ઘોર બેદરકારીના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તો આ બાબતે તંત્રે ખરેખર આંખ ઉઘાડવી જોઈએ અને તંત્રે કામ કરવું જોઈએ.